શહેરના ઉધના રેલવે કબ્રસ્તાનમાં બે દિવસમાં બે કબરના માથાના ભાગ તરફ ખોડી મેલી વિદ્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ કબરના ખોડાયેલા ભાગે આંખ વગરની તાવીજીવાળી ઢીંગલી મળી આવતા અનેક પ્રશ્નો પણ ઉઠાયા છે. આ કબ્રસ્તાન લગભગ 125 થી 150 વર્ષ જૂનું હોય એ વાતને નકારી શકાય એટલું જ નહીં, પરંતુ આ કબ્રસ્તાનમાં માત્ર રેલવેના કર્મચારીઓની જ દફનવિધિ થતી આવી છે. કબ્રસ્તાનના સંચાલકે જણાવ્યું હતું કે વર્ષ 2008માં તેમની દીકરીની પણ કબર ઉપર આવી જ ઘટના બની હતી. ત્યારબાદ સોમવારે ફરી આવી ઘટના બની હોવાની જાણ થઈ છે, જ્યારે આ બાબતે ટ્રસ્ટી અને અન્ય સભ્યો સાથે મિટિંગ કરીને આગામી દિવસોમાં સીસીટીવી લગાડવાની કામગીરી નક્કી કરાઈ છે. ત્યારે તેમની દીકરીની કબર ખોદી એના મૃત શરીર પર થાપાના ભાગના હાડકા પર ઉર્દુમાં લખાણ પણ મળી આવ્યું હતું, જ્યારે અડધી રાતે આવું કરાયા હોવાનું એમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના ઉપર ટ્રસ્ટી અને સંચાલકો ચોક્કસ પગલાં ભરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.